અહીંયા આજુબાજુમાં 42 ગામ આવેલા છે, એમાં તરસન, સાદરા, ખરોલી, મોરવા, રેણા, પોકળપુરા, બુરકાલ, પાટણા, મુવાડા, વાડી, વલ્લોપુર આ અનેક ગામો અહીંયા આવેલા છે. જે લોકોને સામાન્ય જરૂરિયાત માટે અને અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે, એટલે એ લોકોની જરૂરિયાત માટે પણ અહીંયા મોરવા સેન્ટર છે એટલે આવવું જ પડે. પ્રાથમિક સુવિધાઓમાં તો અત્યારે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ છે. 20 વર્ષ પહેલાં આ ગામની અંદર એક તો પહેલાં રસ્તો બરાબર નહોતો, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછીથી ગોધરાથી છેક વાડી વલ્લભપુર સુધી અને શહેરાથી છેક નદીસર સુધીનો રસ્તો દ્વિમાર્ગીય કરવામાં આવ્યો. પહેલાં સિંગલ રસ્તો હતો, એની જગ્યાએ દ્વિમાર્ગીય થયો, એટલે એના કારણે વત્તા શહેરાથી મોરવા આવ્યા સુધીમાં 2-3 નાળા આવતા હતા. એ નાળા તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર તૈયાર થયા અને પૂર તૈયાર થયા. આજે ચોમાસામાં કોઈ જાતની તકલીફ પડતી નથી. બાકી ચોમાસામાં દર વખતે પાણી આવે તો અહીંયાનો રસ્તો તૂટી જતો અને રસ્તો કાયમ માટેનો બંધ થઈ જતો. એવી રીતે ગોધરાથી વલ્લભપુર સુધી એમાં એક નદી આવે છે, કુ નદી, ધાણીત્રા નદી ગામની બાજુમાં. હવે એ નદી પર પણ જ્યારે પુલ બની ગયો તો આજે એ પણ પ્રશ્ન હલ થઈ ગયો છે. આ બાજુ ઉદલપુર જાઓ તો ઉદલપુર બાજુ પણ ટીંબા રોડ, ટીંબા ગામથી આગળ એક નાળું આવતું હતું, એ પણ નાળું થઈ ગયું છે અને એના કારણે પણ ત્યાં રસ્તો પણ ક્લિયર થઈ ગયો છે. એટલે એક રસ્તાનો પ્રોબ્લેમ મોટો હતો, એ અહીંયા 20 વર્ષની અંદર ઉકેલી ગયો છે.